ભુજ તાલુકાના દહીસરા ગામના યુવાનનું 5 મહિના અગાઉ અકસ્માત થયા બાદ હોસ્પિટલ બિછાને સારવાર તળે રખાયો હતો, જેને હોસ્પિટલમાં મળવા માટે આવતા પિતાનું મુંદ્રા રોડ પર અકસ્માત થયા બાદ તેમનું નિધન થયું હતું. વિધિની વક્રતા એ છે કે પિતાના નિધન બાદ કોમામાં રહેલા પુત્રએ પણ દમ તોડી દીધો હોવાની ઘટના બનતા પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ભુજની જીકે જનરલ હોસ્પિટલ ચોકીએથી મળતી માહિતી મુજબ દહીસરા ગામના 37 વર્ષીય હરદેવભાઈ અરવિંદભાઈ ગઢવીનો ગત 12 ડિસેમ્બરના અકસ્માત થયો હતો. કેરાના નામોરી તળાવ પાસે સર્જાયેલા અકસ્માતમાં હતભાગી યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર તળે ખસેડવામાં આવ્યો હતો. યુવાન કોમામાં ચાલ્યો જતા લાંબા સમયથી મેડિસ્ટાર હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી હતી. આ દરમિયાન ગુરુવારે 60 વર્ષીય અરવિંદભાઈ રવિદાનભાઈ ગઢવી પોતાની ગાડી નંબર GJ12BR113 વાળી લઈ ભુજમાં સારવાર તળે રહેલા તેમના દીકરા પાસે આવી રહ્યા હતા. એ દરમિયાન 3 વાગ્યાના અરસામાં મુંદ્રા રોડ પર બાલાજી ગ્રીનની આગળ તેમને અકસ્માત નડ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પિતાનું માર્ગ અકસ્માતમાં મોત થયા બાદ ગણતરીના સમયમાં જ 5 મહિનાથી હોસ્પિટલમાં સારવાર તળે રહેતા 37 વર્ષીય પુત્રએ દમ તોડી દીધો હતો. અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવ બાદ પિતા પુત્રનું એક સાથે મોત થયાની ઘટનાથી પરિવાર અને ગામમાં ભારે ગમગીની છવાઈ જવા પામી છે.